વિરમગામ શહેરમાં આવેલ ગોળપીટા વિસ્તારમાંથી પસાર થતી ખુલ્લી ગટરોને સાફ કરાવવા તેમાંથી કચરો દૂર કરવા બાબતે વિરમગામ નગરપાલિકાના પ્રમુખને લેખિત અને મૌખિકમાં રજૂઆત કરવામાં આવી અને જણાવવામાં આવ્યું કે વરસાદ પડતા પાણીનો નિકાલ ન થાય તો પાણી વેપારીઓની દુકાનોમાં ઘૂસી જાય છે અને ના છૂટકે વેપારીઓને પોતાના ધંધા રોજગાર બંધ રાખવા પડે છે, માટે તાત્કાલિક ધોરણે ગટરો સાફ કરાવવા તેમને વિનંતી કરવામાં આવી અને જો આ ગટરો સાફ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ વેપારી મંડળના પ્રમુખ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. શું છે આપની સમસ્યા? વિરમગામ ગોળબીઠા માર્કેટ નો પ્રમુખ રાજેશકુમાર હરિભાઈ ઠક્કર. આ ગોળબીઠામાં સમસ્યા જે ખુલ્લી ગટર, જે વરસાદી ગટર અને પાણીના નિકાલ માટેની છે, એ વર્ષોથી ચોમાસાના ટાઈમે થોડી ઘણી સાફ થાય છે. આટલી ઘણી રજૂઆત કરવા છતાં અને આ વર્ષે ઘણી રજૂઆત કરવા છતાં હજુ સાફ નથી થઈ અને આ 10 દિવસમાં અમે 3 વખત નગરપાલિકામાં ગયા છીએ અને આજ પણ ગયા હતા અને અરજી પણ આપેલી છે. એમાં બધા વેપારીઓ સહી લઈને અરજી આપેલી છે પણ ગોળ ગોળ જવાબ આપે છે અને આનું કોઈ નિરાકરણ લાવતા નથી. અને હવે વરસાદની સિઝન માથે છે, જો વરસાદ પડશે તો લોકોના દુકાન ગોડાઉનમાં પાણી 100% આવી જવાની શક્યતા પૂરી રહેલી છે, માટે એનાથી ધંધા રોજગાર પણ બંધ રહેવું છે અને માલ મિલકતને ઘણું નુકસાન થયું છે, માટે આ વસ્તુનો જો નિકાલ ટૂંક સમયમાં નહીં આવે તો અમે આનું ઉગ્ર આંદોલન કરીશું. અને આની રજૂઆત અમે પ્રમુખને કરી તો પ્રમુખે સીઓ માટે જવાબદારી કે આજ હાજર નથી. સીઓ આજે હાજર હતા તો પ્રમુખ હાજર નહોતા અને ગોળ ગોળ જવાબ મળે છે. બેઠક બોર્ડની બેઠક બોલાવીશું અને બેઠક બોલાવીને પછી અમે આનું, કારણ કે લોકો વિરોધ કરે છે માટે અમારે બેઠક બોલાવી શકતા નથી અને આ ખર્ચ મંજૂર થતો નથી, આવા ગોળ ગોળ જવાબ આપી અને એમને અને એ લોકો હાઈકોર્ટમાં ગયા છે એટલે અમે ખર્ચો મંજૂર નથી કરી શકતા, આવા ગોળ ગોળ જવાબ આપી અમને એ લોકોને ત્યાં જ કોઈ પણ વસ્તુનો બરોબર અમને જવાબ મળ્યો નથી, માટે આ વસ્તુનો નિકાલ તાત્કાલિક ધોરણે નહીં થાય તો અમે આનું આંદોલન કરીએ. શું છે આપની સમસ્યા? સમસ્યામાં જે આ પ્રમુખ સાહેબે જે વાત કરી એ પ્રમાણે હાલાકી ઘણી ખરાબ જ છે, પ્લસ આ ગોળપીઠાની ગટરનું પાણી લાગતા વળગતા ઘણા બધા વિસ્તારમાંથી આવે છે અને અહીંયા જો બ્લોકેજ નહીં ખુલે તો ઘણા બધા વિસ્તારોને લાગે વળગે છે અને બધું પાણીમાં ગરકાવ થઈ શકે છે, એટલે સત્વરે આ સમસ્યાનો ઉકેલ આવે એવી અમારી ઈચ્છા છે.